કેમ છો? મજામાં? બધા ખૂબ ખુશ લાગે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી માટે એક મસ્ત નવું ચિત્ર લઈને આવી છું. છે તો ભાત ચિત્ર જ, પણ તેમાં આપણે કંઈક અલગ ભાત દોરવાની છે. અત્યાર સુધી આપણે ઘણા બધા ભાત ચિત્ર દોર્યા ને, ચોરસમાં ભાત બનાવી, ત્રિકોણમાં ભાત બનાવી અને ગોળમાં પણ ભાત બનાવી. આજે પણ આપણે ચોરસમાં જ ભાત બનાવવાના છે. પણ તમે બધા જાણો છો કે અત્યારે દિવાળીનો તહેવાર ગયો ને, તો તેમાં બધા સરસ રંગોળી પૂરી હશે ને. કોઈ ગોળ રંગોળી બનાવી હશે, કોઈ ચોરસ રંગોળી બનાવી હશે. તો તેવી રંગોળીની ડિઝાઇન જેવી જ આજે આપણે ચોરસમાં ભાત દોરવાના છે. તો તમારે બધાએ દોરવી છે ને, અને તમે આ સરસ રીતે દોરશો તો તમને રંગોળી પૂરવામાં કામ લાગશે. બરાબર છે? તો ચલો આજે આપણે બધા ચોરસમાં નવી ભાત શીખીશું. ઓકે, અને આપણા મનગમતા મસ્ત વિવિધ રંગો પૂરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો થઈ જાઓ તૈયાર. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણી કેતન ચિત્રકલામાં ચોરસમાં ભાત ચિત્ર આપ્યું છે, પણ તેમાં તૂટક રેખા આપી છે. બરાબર? તો આ તૂટક રેખાને આપણે પહેલાં બધી જોડીને આપણા ચિત્ર પૂર્ણ કરી દઈએ. તેની માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડશે. આપણી ચોરસની તૂટક રેખા દોરાઈ ગઈ છે. બરાબર? હવે તેની અંદરની તૂટક રેખા આપણે જોડીશું. ત્યારબાદ તેની અંદર હજી એક નાનું ચોરસ છે, તેની તૂટક રેખા આપણે જોડીશું. અને વચ્ચે એ ગોળ આપ્યું છે. ત્યારબાદ ચારેય ખૂણા પર ત્રિકોણ આપ્યા છે, તો આપણે તે જોડીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચોરસમાં ભાત ચિત્રમાં આપણી જે તૂટક રેખા છે તેને આપણે પેન્સિલથી જોડી દીધી. હવે આપણે શું કરવાનું છે? કાળી સ્કેચ પેનથી બોર્ડર કરવાની છે. બરાબર? કાળી સ્કેચ પેનથી આપણી બોર્ડર પણ પૂર્ણ થઈ ગઈ છે. બરાબર? હવે આમાં તમને જે ચિત્રમાં કલર આપ્યા છે તેવા જ કલર પૂરવા જરૂરી નથી. તમારે કેતન ચિત્રકલામાં આપણે જે આ તૂટક રેખા જોડીને ચિત્ર કમ્પ્લીટ કર્યું,
તેમાં તમારે તમારા મનગમતા કલર પૂરી શકો છો, બરાબર છે? અને કલર પૂરતા તો તમને આવડે જ છે. પણ હવે આપણે આજે ચોરસમાં ભાત ચિત્ર તૈયાર કર્યું તે હવે આપણે નોટમાં શીખીશું, બરાબર ને? તમારે બધાએ શીખવું છે ને નોટમાં? ઓકે, તો આપણે હવે નોટમાં શીખીશું. તો બાળકો, આપણે ચોરસમાં ભાત ચિત્ર તમારા ચિત્રકામના જે ચોપડો છે તેની અંદર આપણે દોરવાનું છે, બરાબર? સૌપ્રથમ તમારું આવું ફૂલ સ્કેપ પેજ હશે, બરાબર છે? તો તેની ઉપર તમારે અહીં લખવાનું છે ભાત ચિત્ર. હવે આપણે ચોરસ દોરવા માટે આપણે માપ લેવું પડશે, એટલે આપણે 0 થી 12 સેન્ટીમીટરનું ચોરસ દોરીશું, એટલે કે 12 સેન્ટીમીટરનું ચોરસ આપણે દોરવાનું છે. ચલો, તો ચોરસની ચારે બાજુ આપણે કેવી રાખવાની છે? સરખી રાખવાની છે, બરાબર? અહીં 0 થી 12. ત્યારબાદ ઊભું માપ લઈશ 0 થી 12. તેવી જ રીતે આ બાજુ ઊભું માપ લઈશ 0 થી 12. અને હવે નીચે 0 થી 12. ઓકે, આ બની ગયું આપણું ચોરસ. હવે શું કરવાનું છે? હવે તેની અંદર પણ એક ચોરસ આપ્યું છે, તો આપણે જે આ 12 સેન્ટીમીટર ચારે બાજુ દોર્યું તો તેના આપણે અડધા કરવા પડશે. તો 12 ના અડધા કેટલા થાય? 6. તો અહીં આપણે 6 ઉપર ટપકું મૂકીશું. એવી જ રીતે આ બાજુ પણ આપણે 6 ઉપર ટપકું મૂકીશું. એવી જ રીતે આ બાજુ પણ 6 ઉપર આપણે ટપકું મૂકીશું. અને એવી જ રીતે આ બાજુ પણ આપણે 6 ઉપર ટપકું મૂકી દઈએ, બરાબર? ચારે બાજુ એક એક ટપકું આપણે દોરી દીધું છે. હવે આ ટપકાને આ ટપકા સાથે જોડવાનું છે. તેવી જ રીતે આ ટપકાને આ ટપકા સાથે જોડવાનું છે. તેવી જ રીતે આ ટપકાને આ ટપકા સાથે જોડવાનું છે. અને આ ટપકાને આ ટપકા સાથે જોડી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બની ગયું આપણું વચ્ચેનું ચોરસ. હજી તેની અંદર એક નાનું ચોરસ છે, બરાબર છે? તો તે ચોરસ તેના કરતા નાનું છે. તો આપણે શું કરવાનું છે? આ જે ચોરસનો ખૂણો છે ત્યાંથી આપણે 4 સેન્ટીમીટરના અંતરે ટપકું દોરવાનું છે. અહીં જુઓ, આ ખૂણા પર મેં 0 મૂક્યો છે અને અહીં 4 સેન્ટીમીટર છોડીને મેં ટપકું કર્યું છે. એવી જ રીતે આ ખૂણા પરથી 4 સેન્ટીમીટરના અંતરે મારે ટપકું કરવાનું છે. તેવી જ રીતે આ બાજુ પણ 4 સેન્ટીમીટરના અંતરે મારે ટપકું કરવાનું છે. અને તેવી જ રીતે આ બાજુ પણ હું 4 સેન્ટીમીટરના અંતરે હું ટપકું કરીશ, બરાબર છે? 1, 2, 3, 4 ટપકા થઈ ગયા, એટલે કે 4 ખૂણા બની ગયા. હવે આ ટપકાને આની સાથે જોડી દો. તેવી જ રીતે આ ટપકાને આની સાથે જોડી દો. તેવી જ રીતે આ ટપકાને આની સાથે જોડી દો. અને આ ટપકાને આની સાથે જોડી દો. બની ગયું અંદરનું ચોરસ. હા, હવે અંદર ગોળ દોરવાનું છે. તો ગોળ દોરવા માટે મારી પાસે રૂપિયાનો સિક્કો છે, પણ આ તો ઘણો મોટો છે. તો હવે નાનું ગોળ દોરવા માટે મારે શું કરવું પડશે? હા, તમારી પાસે કોઈ એવી ડબ્બી કે હોય તો એનું ઢાંકણ નાનું હોય તો એનું ગોળ નાનું હોય તો એ ગોળ તમે લઈ શકો છો. જુઓ આ રીતે. બરાબર છે બાળ મિત્રો? ઓકે, ચલો હવે આ 4 ખૂણા પર ત્રિકોણ પણ દોરવાના છે. તો તે કઈ રીતે દોરશું? ત્રિકોણની 1, 2 અને 3 બાજુ છે, બરાબર છે? ચલો, ત્રણેય બાજુથી આપણે 1-1 સેન્ટીમીટર છોડવાનું છે. મેં આ બાજુ 1 છોડ્યું. એવી જ રીતે
આ બાજુ 1 સેન્ટીમીટર છોડ્યું અને એવી જ રીતે આ બાજુ 1 સેન્ટીમીટર છોડ્યું, બરાબર છે? ચલો હવે આ ટપકાને હું આ બાજુ એક ઊભી લીટી દોરી દઈશ, બરાબર છે? તેવી જ રીતે આ ટપકાને હું આ બાજુ એક ઊભી લીટી દોરી દઈશ અને આ ટપકાને હું આ બાજુ એક આડી લીટી દોરી દઈશ, બરાબર છે? હવે શું કરવાનું, જે આ બાજુ પર વધારાની લીટીઓ છે તેને આપણે સાફ કરી દેવાની. ઓકે બાળ મિત્રો, આપણો નાનો ત્રિકોણ બની ગયો. હા તો ફ્રેન્ડ્સ, આપણો ચોરસમાં ભાતચિત્ર તૈયાર થઈ ગયું ને? કેવી સરસ ભાત બની છે, બરાબર ને? રંગોળી જેવી લાગે છે ને? તો હવે તમને દિવાળીમાં રંગોળી પૂરતા પણ આવડી જશે, બરાબર છે ને? તમારી મમ્મીને રંગોળી પૂરવામાં મદદ કરજો. તો હવે આ ભાતચિત્ર તમારે તમારી નોટબુકમાં સરસ રીતે દોરવાનું છે અને તેની શું કરવાની છે, બોર્ડર કાળી સ્કેચપેનથી કરવાની છે અને તેની અંદર તમારે મનગમતા રંગો પણ પૂરવાના છે. ઓકે, તો હવે ફરી મળીશું નવા ચિત્ર સાથે. બાય.